નમસ્કાર સરી વિદ્યાર્થી મિત્રોને આપણી ગુજરાતી ચેનલમાંથી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ધોરણ દસનું પરિણામ આવતીકાલે સવારે આઠ વાગે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર એટલે કે ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસસી ડોટ ઓ આરજી ઉપર મૂકાઈ જશે અને જેવું તમે પરિણામ જોશો એટલે તમને એમ થશે કે હું પાસ થઈ ગયો છું પણ મિત્રો માર્કશીટ જોતી વખતે પણ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે કેટલા ગુણે પાસ આવશો તો આ વિડીયોની અંદર ધોરણ દસમાં પાસ કે નપાસ કેવી રીતે પાંત્રીસ ગુણ તમારા હશે તેમ છતાં પણ તમે નપાસ ગણાશો તો એ માર્કશીટની અંદર તમારે શું જોવાનું છે તેત્રીસ ગુણ આવેલા હોવા છતાં પણ તમે ફેલ થઈ શકો છો પાસ થવા કેટલા ગુણ જોઈએ અને કેવી રીતે મિત્રો તમને જણાવી દઉં કે એસી ગુણનું ઇન્ટરનલ એક્સટર્નલ હોય છે અને વીસ ગુણનું ઇન્ટરનલ હોય છે એસી વધતા વીસ બરાબર સો થાય એસી ગુણમાંથી તમારે છવ્વીસ ગુણ પ્રાપ્ત કરવાના હોય છે જો તમારા છવ્વીસ ગુણ પ્રાપ્ત કરેલા નહીં હોય અને પચીસ ગુણ હશે તો તમે નપાસ કહેવાશો કારણ કે સાત ગુણ ઇન્ટરનલ વીસમાંથી સાત ગુણ તમારા ઇન્ટરનલના આવે છે તો તમે પાસ થઈ જાઓ છો અને આ બાજુ છવ્વીસ ગુણ આવે છે એટલે છવ્વીસ અને સાત બરાબર તમારા તેત્રીસ ગુણ થાય છે એટલે વિદ્યાર્થીઓ જ્યારે તમે માર્કશીટ જુઓ ત્યારે એસીમાંથી ઓછામાં ઓછા છવ્વીસ ગુણ હશે તો જ તમે પાસ ગણાશો એટલે કે જો તમારા વીસ ગુણ હશે અને ઇન્ટરનલ તમને વીસમાંથી પંદર આપ્યું હશે અને જો તમારા પાંત્રીસ ગુણ થશે તો પણ તમે નપાસ ગણાશો એટલે કે એસીમાંથી ઓછામાં ઓછા છવ્વીસ ગુણ તમારે પ્રાપ્ત કરવાના છે અને ઇન્ટરનલ તમારું સાત ગુણ હોય તો તમે તેત્રીસ ગુણે ધોરણ દસની અંદર તમે પાસ થશો એટલે ખાસ આ તમે તમા કાલનું પરિણામ જુઓ એ પહેલાં આ ખાસ ધ્યાન રાખવાનું રહેશે તો તે ત્રીસ ગુણ આવે તો પણ તમે ફેલ ગણાવો તેની માહિતી આ વિડીયોમાં મિત્રો મેં આપી હવે આવતીકાલે તમે આઠ વાગે પરિણામ જોશો અને એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે તમે સરળતાથી વોટ્સઅપથી પણ રિઝલ્ટ જોઈ શકશો બોર્ડની વેબસાઈટ ઉપર પણ તમે રિઝલ્ટ જોઈ શકશો કેવી રીતે જોઈ શકશો તેની પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંકો મૂકી છે મિત્રો શેર કરો આ વિડીયો અને આ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત